સ્ટ્રક્ચર એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ આપણે નીચેના ધોરણોમાં 6 7 8 અને 9 આ ધોરણની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કર્યો છે. વાસ્તવિક સંખ્યાઓ એની પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ આટલી વસ્તુ મળેલા છીએ અને આ બધાનો જે સમૂહ છે એ સમૂહને કહેવાય છે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાઓની ઘણી બધી જુદી જુદી પ્રક્રિયાઓ પણ આપણે જોયેલી છે અને આપણને જાણ હશે કે વાસ્તવિક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે આપણે જાણીએ છીએ. એ અભ્યાસ હજી આપણે આગળ ને આગળ વધારવાનો છે. તો ધોરણ 10 ની અંદર એ વાસ્તવિક સંખ્યાઓ વિશે આગળ આપણે અભ્યાસ કરીએ તો એની અંદર આપણે પહેલી વસ્તુ જોવાની છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ. હવે નામ જ છે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, મતલબ અહીંયા કંઈક ભાગાકાર સાથે કંઈક સંબંધ છે, એની કંઈક વિધિ સાથે સંબંધ છે એવું આપણને નામ ઉપરથી જણાઈ આવે છે કે યુક્લિડે એ જે ભાગાકારની ભાગ પ્રવૃત્તિ આપી એનો ઉપયોગ કરી અને આપણે જે સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યાઓ એના લસા ગુસા વગેરે મેળવવાનું છે. બરાબર. તો સૌથી પહેલા આપણે બે વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરીએ. ધારો કે આપણી પાસે કોઈ સંખ્યા છે 9, એને ભાગ્યા ધારો કે હું 5 કરું, 9 ભાગ્યા 5, બરાબર. તો 9 ભાગ્યા 5 કરતા મને 5 એકા 5 ભાગ ચાલશે અને 9 માંથી 5 બાદ કરશું તો 4 એ આપણને શેષ મળે છે. તો આ જે 4 છે એને આપણે શું કહીએ છીએ? શેષ. આ 1 છે એને શું કહીએ છીએ? આપણે ભાગફળ. બરાબર. 9 ને શું કહીએ છીએ? ભાજ્ય. જેના વડે ભાગવાનું છે એને આપણે કહીએ છીએ ભાજક. બરાબર. ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. જેને ભાગવાનું છે ભાજ્ય, જેના વડે ભાગવાનું છે ભાજક, જે જવાબ મળે છે ભાગફળ અને જે નીચે વધે છે શેષ. આજે ભાગ પ્રવૃત્તિ છે, ભાગ પ્રવૃત્તિની અંદર તમે જોઈ શકો છો કે આ ધારો કે કોઈક સંખ્યા એ હોય, ધારો કે કોઈક સંખ્યા એ હોય એને કોઈક સંખ્યા આપણે બી વડે ભાગીએ, બરાબર, તો આપણને ભાગફળ ધારો કે કયો મળતું હોય અને શેષ ધારો કે આર વધતી હોય. બરાબર. તો આપણે અહીંયા કહી શકીએ કે જે ભાજક છે એ ભાજક કરતા શેષ હંમેશા કેવી હોય? તો કે નાની જ હોય અથવા તો ઝીરો હોય. બરાબર. કાં તો એના કરતા નાની હોય અથવા તો હંમેશા કેટલી હોય? ઝીરો. પરંતુ ક્યારે પણ ભાજક જેટલી અથવા એના કરતા મોટી શેષ આપણને મળતી નથી. બહુપદીઓના ભાગાકાર વખતે પણ આપણે અહીંયા વાત કરેલી કે ભાજ્ય બહુપદીને q of x કીધું, ભાજક બહુપદીને q of x કીધું, અહીંયા s of x ની નીચે જે શેષ વધે છે એને r of x. તો સેમ વસ્તુ અહીંયા પણ લખી શકાય, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા આપણે ભાજ્યને a વડે દર્શાવીએ, કોઈ સંખ્યા a ને બરાબર b વડે ભાગતા ભાગફળ q અને શેષ r મળે. અને જે ભાગ પ્રવૃત્તિ છે એ ભાગ પ્રવૃત્તિ મુજબ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને એવું કહે છે કે કોઈ વાસ્તવિક સંખ્યા a અને b માટે બરાબર શૂન્યતર q અને r એવા મળે કે જેથી a બરાબર b q plus r થાય. અને જ્યાં શરત આપે છે કે જે હંમેશા શેષ છે એ શેષ કેટલી આવે છે? તો કે b કરતા નાની, બરાબર, 0 અથવા 0 કરતા મોટી. b માટેની શરત શું છે? સોરી, 0 અથવા 0 કરતા મોટી પરંતુ b કરતા નાની, એટલે 0 is less than or equal to r is less than b એવું આપણે લખી શકીએ. જે શેષ વધે છે એ શેષ કેટલી થાય છે? કે 0 હોય અથવા 0 કરતા મોટી હોય પરંતુ b કરતા કેવી હોય છે? નાની હોય છે. એટલે અહીંયા જે ભાજક હોય એની કરતા હંમેશા કેવી હોય? નાની. આ રીતે પણ લખી શકાય, b is greater than r is greater than or equal to 0, 0 is less than or equal to r is less than b, આ બંનેનો મતલબ સરખો થાય છે. અહીંયા પણ એ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે q અને b બંને એક સાથે 0 હોતા નથી. બરાબર. તો આ જે નિયમ છે એ નિયમ ઓળખાય છે ભાગાકારનો પૂર્વ પ્રમેય. કોનો? તો કે યુક્લિડનો ભાગાકાર માટેનો પૂર્વ પ્રમેય. બરાબર. તો આ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે અહીંયા જે બે સંખ્યાઓ હોય એ સંખ્યાનો આપણે ભૂસા મેળવતા શીખવાનું છે.
એટલે આપણને રકમની અંદર આપેલો હોય કે યુક્લિડની ભાગ પ્રવેદીનો ઉપયોગ કરી અને લસાઅ અને ભૂસા મેળવો અથવા ભૂસા શોધો બરાબર આમ તો ગણિતના મૂળભૂત પ્રમેયની રીત અને યુક્લિડની ભાગ પ્રવેદી આ બે રીતે આપણે સંખ્યાઓના ભૂસા અને લસાઅ મેળવવાના છે બરાબર તો આજે a બરાબર bq + r છે આ પ્રમાણે આપણે આગળ આગળ ભાગ પ્રવેદી કરતા જઈશું બરાબર તો સૌથી પહેલા જે બે સંખ્યાઓ આપેલ પહેલા ભાગાકાર કરીને આ સ્વરૂપ મળશે આપણને પછી જે અહીંયા સંખ્યા મળી હોય છે ભાજકમાં ભાગફળમાં સોરી ભાજક જે હોય છે એ પછી ભાજ્ય બની જાય અને જે શેષ હોય છે એ શું બની જશે ભાજક બની જશે આમ કરતા કરતા છેક સુધી આપણે ભાગાકાર કરતા જઈશું બરાબર જ્યાં સુધી શેષ 0 ન હોય જે સ્ટેપમાં શેષ 0 મળી જાય બરાબર એનો જે ભાજક હોય એ ભાજક શું બને છે આપેલી બે સંખ્યાઓનો ગુસાઅ અથવા એના માટે એવું પણ કહી શકાય કે અંતિમ શૂન્યતર શેષ એટલે જ્યાં સુધી શેષ 0 મળે બરાબર શૂન્યતર એટલે શૂન્ય સિવાય છેલ્લી જે શૂન્ય સિવાયની જે શેષ મળે છે એ શેષને આપણે આપેલી બે સંખ્યાઓનો ભૂસાઅ તરીકે દર્શાવશું તો આપણે જાણીએ છીએ ભૂસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ બરાબર જેને HCl અથવા GCD વડે પણ દર્શાવવામાં આવે છે એટલે ભૂસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવી અવયવી મતલબ ઘડિયો થાય એટલે અવયવ મતલબ ભાગ પાડવા થાય બરાબર તો એ સંખ્યાઓને આપણે સમમેય સ્વરૂપ છે અસમમેય સંખ્યા છે એનો દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું હશે એ બધી જ વાત આપણે વાસ્તવિક સંખ્યાઓની અંદર કરવાની છે આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું હોય એ જાણવા માટે બરાબર લાંબી ભાગાકારની પ્રક્રિયાઓ પણ કરવી પડતી હોય છે બરાબર પરંતુ એ ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર પીના છેદમાં ક્યુ જે સ્વરૂપ હોય છે એમાં નીચે ક્યુ આપેલો હોય એ ક્યુ નું આપણે અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં વિભાજન કરી નાખીએ અને એના સ્વરૂપને આધારે પણ આપણે નક્કી કરી શકીએ કે આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હશે ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આ બધી બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 1 થી તો ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને આપ્યું છે કે યુક્લિડની ભાગ પ્રવેદીનો ઉપયોગ કરી યુક્લિડની ભાગ પ્રવેદી નો ઉપયોગ કરી અને પાર 576 નો ભૂસાઅ શું યુક્લિડની ભાગ પ્રવેદીનો ઉપયોગ કરી 40 અને પાર 576 નો આપણે ભૂસાઅ મેળવવો છે હવે સિમ્પલ ભૂસાઅ આપણે ચક્કાથી લઈને 9માં ધોરણ સુધી બે સંખ્યાનો ભૂસાઅ આપણે અવયવીકરણની રીતે મેળવતા શીખ્યા છીએ અહીંયા આપણે યુક્લિડની ભાગ પ્રવેદીનો ઉપયોગ કરી અને આ બે સંખ્યાનો ભૂસાઅ મેળવવો છે તો અહીંયા યાદ રાખવાનું એક સંખ્યા સી અને બીજી સંખ્યાને ડી કહીએ તો એમાં જે સંખ્યા મોટી હોય તેને આપણે પહેલા પાચ્ય તરીકે લઈશું અને નાની સંખ્યાને ભાજક તરીકે લઈશું તો આ 40 અને 12 576 નો ભૂસાઅ યુક્લિડની ભાગ પ્રવેદી મુજબ મેળવવા માટે સૌથી પહેલું કામ શું કરવાનું તો કે 12 576 ને 40 52 વડે ભાગી તો 40 52 વડે 12 576 ને તમે જો ભાગો છો તો 40 52 નો ભાગ કેટલે ચાલશે તો કે આપણે સિમ્પલ દેખાય છે 4 3 12 2 12 000 છે અને 3 વડે 19 4000 ને 3 વડે 3 વડે 19 તો 4 3 12 000 ઓટોમેટિક થઈ પછી આ 52 છે 52 ને 3 વડે 19 લાંબો ફરક પડશે ને એટલે અહીંયા 3 વડે 5 ચાલશે તો 4052 × 3 કરો તો 2 3 6 5 3 15 અને 4 3 12 બાદબાકી કરો તો 6 માંથી 6 જાય તો 0 7 માંથી 5 જાય તો 2 5 માંથી 1 જાય તો 4 શેષ કેટલી વધે છે 420 તો આ જે છે એટલે આ ભાગાકારના પૂર્વ પ્રમેય અથવા યુક્લિડની ભાગવિધિ મુજબ લખવું હોય તો આપણે શું લખી શકીએ તો કે 12576 બરાબર 40 52 × 3 = 420 અહીંયા શેષ 420 છે બરાબર તો આ બોય છે એ બરાબર BQ + R બરાબર હવે હું નેક્સ્ટ સ્ટેપ ક્યાં સુધી આ પ્રક્રિયા કરવાની છે જ્યાં સુધી શેષ 0 નથી થતી ત્યાં સુધી હવે નેક્સ્ટ ભાગાકાર માટે શું કરવાનું તો કે નેક્સ્ટ ભાગાકાર માટે અહીંયા જે સંખ્યા છે એટલે કે ભાજક જે છે
કે ભાજકને ભરાઈ દેવાનો ભાજ્ય એટલે કે 40 52 નો ભાગાકાર કોના વડે કરવાનો હવે તો કે અહીંયા જે શેષ વધી છે 420 એ શેષ વડે કરવાનો 420 વડે અને 420 નો ભાગાકાર આપણે કરવાનો છે હા સોરી 40 52 નો ભાગાકાર કરવાનો છે 420 વડે બરાબર તો સિમ્પલ વસ્તુ છે કે 420 નો આપણે પહેલા તો ભાગ પહેલા ત્રણ અંક જોઈએ તો 405 છે એટલે પહેલા ત્રણ અંક સાથે તો નથી ચાલવાનું ડાયરેક્ટ ચાર અંક સાથે જઈશું તો 4 9 36 થાય એ મુજબ જોઈએ તો 0 * 9 0 9 2 18 નો આંકડો બધી 1 9 4 36 લે 37 બાદબાકી કરીએ તો 5 માંથી 2 જાય તો સોરી 2 માંથી 0 જાય તો 2 અહીંયા 10 કો લેવો પડશે 9 અને 10 15 15 માંથી 8 જાય તો 7 9 માંથી 7 જાય તો 2 કેટલા વધે છે 272 આવસનો પણ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે સંખ્યા છે એની કરતા આ જે શેષ છે એ હંમેશા કેવી આવી જોઈએ તો કે ઓછી જ આવવી જોઈએ બરાબર આ ભાગ વિધિને આપણે કેવી રીતે લખી શકીએ માટે 40 52 બરાબર 420 ગુણ્યા 9 વત્તા 272 બરાબર હવે શેષ 272 છે આ ભાગાકારની પ્રક્રિયા આપણે શેષ જ્યાં સુધી 0 નથી મળતી ત્યાં સુધી આગળ આગળ વધતા જવાનું છે હવે 420 નો ભાગાકાર કેટલા વડે કરવાનો 272 વડે તો 200 * 2 કરશો એટલે 400 થઈ જાય તો 72 * 2 એટલે વધી જાય તો 272 એકાય 400 272 અહીંયા 1 અને 10 10 માંથી 2 જાય તો 8 અહીંયા 3 અને 10 11 11 માંથી 7 જાય તો 4 અને 3 માંથી 2 જાય તો 1 એટલે શેષ કેટલી મળશે 148 તો માટે આપણે લખી શકીએ કે 420 અહીંયા જે સંખ્યા હોય ત્યાં આગળ લખીએ 420 શેષ હોય તો અહીંયા આગળ લખીએ 272 420 માંથી 272 બાદ કર્યા તો આપણને મળે 148 દરેક વખતે ભાગાકાર કરવો જરૂરી નથી જો આપણને ડાયરેક્ટ મોટે ભાગાકાર આવડતો હોય તો આપણે બે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ લોજિક તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે સંખ્યા હોય છે તે અહીંયા લઈ લેવાની શેષ હોય તે અહીંયા લઈ લેવાની એને ગુણ્યા સમથિંગ કોઈક સંખ્યા જે જવાબ મળે એને આમાંથી બાદ કરવાનો સેમ વસ્તુ અહીંયા જો 420 આગળ લઈ લીધા 272 અહીંયા આગળ લઈ લીધા 272 એકા 272 420 માંથી 272 બાદ કરો એટલે પ્લસ કરી દેવાનું સેમ વસ્તુ હવે 272 આગળ આવી જાય બરાબર 148 148 એકા 148 272 માંથી 148 ને બાદ કરીએ એ બાજુ લખી શકે બરાબર ન સમજ પડે તો આપણે જે ભાગાકારની પ્રક્રિયા કરી હશે કરતા રહેવાનું 272 ભાગ્યા 148 ફરીથી 148 એકા 148 બાદ બાકી કરો એટલે 6 ને 10 10 ને 2 12 12 માંથી 8 જાય તો 4 6 માંથી 4 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 1 એટલે કેટલા આવે 124 તો 148 કરતા નાના છે 124 તો માટે શું લખી શકાય વત્તા 124 જોઈ શકો તો 272 બરાબર 148 * 1 વત્તા 124 સેમ વસ્તુ 148 આગળ લઈ લઈએ 148 બરાબર 124 એકા 124 148 માંથી 124 બાદ કરો 8 માંથી 4 જાય તો 4 4 માંથી 2 જાય તો 2 એટલે 24 ભાગાકારની જરૂર છે નહીં અને છતાંય એમ લાગે કે જરૂર છે તો ભાગાકાર કરી દેવાનો 148 ભાગ્યા 124 124 એકા 124 8 માંથી 4 જાય તો 4 ને 4 માંથી 2 જાય તો 2 થઈ ગયો 148 બરાબર 124 * 1 વત્તા 24 ઓકે ફરીથી 124 ને આગળ લઈ લેવાના બરાબર 24 * કેટલા કરીશું તો જોઈએ અહીંયા 124 / 24 બરાબર 24 * કેટલા કરીએ તો 124 અથવા એના કરતા નાનો જવાબ મળે તો સિમ્પલ છે 6 વડે ગુણો તો 6 2 12 પરંતુ એ 124 એટલે વધી જાય તો કેટલા વડે ગુણીએ આપણે 5 વડે તો 5 વડે ગુણાકાર કરીએ તો 5 6 20 ની શું બધી 2 5 5 2 10 ને 2 12 એટલે કેટલા થાય 24 5 120 124 માંથી 120 બાદ કરો એટલે કેટલા મળશે આપણને 4 તો શું લખી શકીએ 24 5 120 120 ને 4 124 માટે ફરીથી 24 આગળ 4 * 6 4 6 24 24 વત્તા 0 એટલે શેષ 0 મળી જાય છે ન સમજ પડે તો ફરીથી 24 / 4 4 6 24 શેષ આપણને કેટલી મળી ગઈ 0 તો 4 6 24 છે શેષ આપણને 0 મળે તો એનો મતલબ એવો થયો કે જ્યાં શેષ 0 છે ત્યાંનું
भाजक कई संख्या है तो के 4 अथवा એવો પણ કહી શકે અંતિમ શૂન્યતર શેષ શૂન્ય હોય એ શેષમાં શૂન્ય છે પરંતુ શૂન્ય ન હોય તેવી છેલ્લી શેષ કઈ છે તો કે 4 તો આ 4 ને કહેવાય અંતિમ શૂન્યતર શેષ બરાબર તો અંતિમ શૂન્યતર શેષ અથવા જે કિસ્સામાં શેષ 0 મળે છે તેનો ભાજક એને કહેવાય છે આપેલી જે બે સંખ્યાઓ હતી એ બે સંખ્યાઓનો ગુસાઅ એટલે આપણે અહીંયા લખી અંતિમ શૂન્યતર શેષ અંતિમ શૂન્યતર શેષ કેટલી છે 4 અંતિમ શૂન્યતર શેષ 4 છે માટે આ બે સંખ્યાના ગુસાઅને સંકેતમાં આ રીતે લખાય ગુસાઅ 4052 અલ્પવિરામ 12576 બરાબર કેટલો થાય ઓકે 4 આને કહેવાય યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસાઅ મેળવો બે મર્જી અંદર દાખલો પૂછી શકે બરાબર તો જે બે ફરીથી જોઈએ જે બે સંખ્યા આપી છે બે સંખ્યામાંથી મોટી સંખ્યા જે છે એ મોટી સંખ્યાને આપણે શું કહેવાનું છે ભાજ્ય કહેવાનું છે અને નાની સંખ્યાને ભાજક કહેવાનું છે ભાજ્ય અને ભાજક વડે ભાગતા ભાગફળ અને શેષ મળશે એને આપણે ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ લખી શકીએ a = bq + r મુજબ તો 12576 = 4052 / 3 / 420 આ ભાગાકાર પરથી આપણે એવું લખી શકીએ હવે શું કરવાનું જે ભાજ્ય ભાજક હતો એ ભાજકને બનાવી દેવાનું ભાજ્ય જે શેષ મળે એને બનાવી દેવાનું ભાજક બરાબર અને ભાગાકાર કરતો જવાનો આ રીતે પ્રક્રિયા કરતા જવાની ક્યાં સુધી તો કે જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી બરાબર અહીંયા શેષ 0 મળી ગઈ એટલે આપણે લખી શકે માટે અંતિમ શૂન્યતર શેષ 4 છે અંતિમ શૂન્યતર શેષ 4 છે એટલે કે ગુસાઅ 4052 અને 12576 આપણને કેટલો મળી ગયો તો કે 4 તો આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય તો ગુસાઅ નક્કી કરી શકીએ જોઈએ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર સ્વાધ્યાય 1.1 માં ક્વેશ્ચન નંબર 1 છે એની અંદર કીધું છે કે નીચેની સંખ્યાઓનો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસાઅ શોધો એમાં પહેલું છે 135 અને 225 પહેલી સંખ્યા છે 135 અને 225 તો 135 અને 225 નો ગુસાઅ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને મેળવવો છે તો ફરીથી 225 મોટી સંખ્યા છે એટલે 225 ભાગ્યા કેટલા કરીશું 135 એટલે ડાયરેક્ટ ભાગાકાર કરવો હોય ભાગાકાર ન કરવો હોય એટલે ડાયરેક્ટ આ રીતના સ્વરૂપ હોય તો પણ લખી શકાય પરંતુ એના માટે મોઢે ભાગાકાર અને બાદબાકી આવવી જરૂરી છે ઓકે આ દાખલા માટે આપણે ભાગાકાર જોઈએ 225 ભાગ્યા 135 શું ભાગ થશે 135 એકા 135 5 માંથી 5 જાય તો 0 અહીંયા 1 અને 10 12 માંથી 3 જાય તો 9 બરાબર એટલે કેટલા વધશે 90 વધશે તો આપણે શું લખી શકીએ માટે 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90 જે વસ્તુ હવે શું કરવાનું 135 ને એટલા વડે ભાગવાના 90 વડે ભાગવાના શું જવાબ મળે 90 એકા 90 5 માંથી 0 જાય તો 5 9 ને 4 13 એટલે કેટલા થયા 45 એટલે કે 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા 45 થાય ને 90 એકા 90 90 ની 45 135 135 એકા 135 135 માં 90 ઉપર એટલે 225 હજી આગળ ભાગાકાર ચાલશે 90 ને એટલા વડે ભાગવાના 45 વડે તો 45 2 90 શેષ કેટલી થઈ ગઈ 0 તો માટે શું લખી શકીએ હવે 90 બરાબર 45 ગુણ્યા 2 વત્તા 0 તો 45 2 90 90 વત્તા 0 એટલે 90 થઈ ગયા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંતિમ શૂન્યતર શેષ કેટલી કહેવાય લો કે 45 એટલે કે 225 અને 135 નો ગુસાઅ કેટલો થયો કહેવાય તો કે 45 કહેવાય આપણે લખી દેવાનું અહીં અંતિમ શૂન્યતર શેષ 45 છે માટે ગુસાઅ 225 135 અથવા 135 અને 225 બરાબર 45 બરાબર તો આવી સિમ્પલ પ્રોસેસ છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિની કે જેના વડે આપણે સરળતાથી આપેલી બે સંખ્યાઓનો ગુસાઅ મેળવી શકીએ ત્યારબાદ બીજી સંખ્યા છે 196 અને 38 220 196 અને 38220 આ બે સંખ્યાઓનો ગુસાઅ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબ મેળવવો છે
તો સૌથી પહેલું કામ શું કરશો તો કે 38 220 નો ભાગાકાર કેટલા વડે કરીએ 196 વડે બરાબર ભાગ ચલાવીએ 196 નો તો સૌથી પહેલા તો ત્રણ સંખ્યાઓ લઈએ પહેલા તો 196 એકા 196 બરાબર અહીંયા 7 અહીંયા 10 12 માંથી 6 જાય તો 6 અહીંયા 2 અને અહીંયા 10 17 17 માંથી 9 જાય તો 8 2 માંથી 1 જાય તો 1 ઉપરથી ઉતારો બગડો એટલે એ ભાગ ચાલશે 9 તો 40 જવાનો 9 6 54 નો ચોગડો બધી 5 9 9 81 ને 5 86 નો ચોગડો બધી 8 8 ને 16 17 એટલે 1764 બાદબાકી કરો અહીંયા 5 ને 10 12 માંથી 4 જાય તો 8 અહીંયા 7 ને અહીંયા 10 15 માંથી 6 જાય તો 9 હજી ઉપરથી બાકી રહ્યા 0 0 વડે કરો હવે કેટલાય ચાલશે તો કે 5 વડે 6 5 30 20 હોય બધી 3 9 5 45 45 ને 3 48 નો 8 બધી 4 5 1 5 ને 4 9 980 0 0 0 પહેલા જ ભાગમાં પહેલા જ ભાગાકાર ની અંદર આપણે શેષ કેટલી મળે છે 0 મળી જાય છે આપણે શું લખી શકીએ અહીંયા માટે 38 220 બરાબર 196 ગુણ્યા 195 0 આપણે જે બે ઓપ્શન આપ્યા કે મોટા ભાગે આપણે એવું લખીએ શું અંતિમ શૂન્યતર શેષ પરંતુ જે કિસ્સામાં શેષ 0 છે એ કિસ્સાની અંદર જે ભાજક છે એ ભાજકને શું કહેવામાં આવે છે અહીંયા તો કે આપેલી બે સંખ્યાનો ગુસા કહેવામાં આવે છે બરાબર તો અહીંયા આપણો ભાજક કોણ છે અહીંયા શેષ 0 મળી છે કિસ્સામાં ભાજક 196 છે અહીં શેષ 0 છે ત્યારે ભાજક 196 છે માટે આપણે શું લખી શકીએ તો કે ગુસા ઓફ 196 અને 38 220 ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે તો 196 એટલે કે આપેલી બે સંખ્યાનો ગુસા આપણને મળે છે 196 બરાબર એટલે ઘણી વાર એવું પણ બની શકે પહેલા જ ભાગાકારની અંદર આપણને શેષ 0 મળી જતી હોય તો ગભરાઈ નહીં જવાનું કે અંતિમ શૂન્યતર શેષ આપણે ક્યાંથી ગોતવી તો અહીંયા અંતિમ શૂન્યતર શેષ માટે જ્યાં શેષ 0 છે એ કિસ્સાની અંદર જે ભાજક છે એને આપણે કહીએ છીએ આપેલી બે સંખ્યાઓનો ગુસા એટલે અહીંયા ગુસા મળે છે 196 બરાબર ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 867 અને 255 867 અને 255 867 ને 255 નો આપણે ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે મેળવવો હોય તો સૌથી પહેલું કામ તો શું કરવાનું છે 867 ને 255 વડે ભાગાકાર કરીએ 567 ભાગ્યા 255 એટલે ભાગ ચાલશે ચારે તો મોટું થઈ જાય ત્રણ વડે ચેક કરીએ બરાબર 5 3 15 નો 5 નો બધી 1 15 ને 16 નો છગડો બધી 1 3 2 6 ને 7 બરાબર 765 7 માંથી 5 જાય તો 2 0 ને 8 માંથી 7 જાય તો 1 એટલે 102 620 તો ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ શું લખી શકાય 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા શેષ છે 102 ફરીથી 255 નો 102 વડે ભાગાકાર 102 ગુણ્યા 2 કરશો એટલે 204 થશે 5 માંથી 4 જાય તો 1 5 માંથી 0 જાય તો 5 51 માટે 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 51 ફરીથી 102 ને 51 વડે ભાગી તો 51 2 કેટલા થાય 102 શેષ કેટલી થઈ ગઈ 0 એટલે આપણે લખી શકીએ 102 બરાબર 51 ગુણ્યા 2 વત્તા 0 અહીંયા પણ આપણે જોઈ શકીએ અંતિમ શૂન્યતર શેષ કેટલી છે 51 અથવા જ્યારે શેષ 0 છે ત્યારે ભાજક કેટલો છે 51 આ બંને કિસ્સામાં ગુસા કેટલો થાય છે તો કે 51 થાય છે માટે આપણે અહીં લખીએ અંતિમ શૂન્યતર શેષ કેટલી છે તો કે 51 છે માટે ગુસા 867 255 બરાબર કેટલો થશે 51 છે તો આ રીતે કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય કે બે સંખ્યાનો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે ગુસા સરળતાથી નક્કી કરી શકીએ ઓકે